તો જીફાની મજા મને સૌથી વધારે એ આવે કે અમે જ્યારે મેં હમણાં પણ એક જગ્યાએ કીધું કે સ્કૂલમાં એક્ઝામ આપ્યા પછી નાટકોની કોમ્પિટિશન પછી રિઝલ્ટ લેવાની જે ઉત્સુકતા રહેતી હતી ત્યારે જે ઇંતજારી રહેતી હતી એ જ પ્રકારની જીફાની ઇંતજારી દર વર્ષે બનતી હોય છે. આ વર્ષે મારી ફિલ્મને પણ ખાસા એવા નોમિનેશન્સ મળ્યા છે તો આ ઇંતજારી થોડી વધારે છે. સો ગુજરાતી સિનેમા બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર છે, એવા વળાંક પર છે કે અહીંયાથી હજી તો ખાસી એવી સફર કાપવાની બાકી છે. પણ આ વર્ષ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું. હેલ્લારોને આટલો અવોર્ડ મળ્યો, લાસ્ટ યરનો રેવાને એવોર્ડ મળ્યો. સો આઈ હેવ હાઈ હોપ્સ વિથ ગુજરાતી. ફિટનેસનો રાજ માત્ર એટલો જ છે કે ખાવાનું બધું ભાવે ખરું પણ બધું ખાવાની જરૂર નથી, એટલે ઘણી વસ્તુઓ સૂંઘીને પણ પેટ ભરી લેવું. તો જીફામાં એટલા બધા લોકો આવ્યા છે અને એ લોકો મૂવીઝને જેટલો પ્રેમ કરે છે અમને પણ એટલો જ પ્રેમ કરે છે, એટલે એ લોકો સાથે જ સેલ્ફી લીધી છે. મોટા મોટા દેશોમાં નાની નાની વાતો થતી રહેતી હોય છે જીગલી. સો મિત્રો, ગુજરાતી ફિલ્મો ઘણી બધી બની રહી છે, જુદા પ્રકારની બની રહી છે, બહુ બધા એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે, એટલે બધા દર્શકો પાસે બધા ફેન્સ પાસે માત્ર એક જ એક્સપેક્ટેશન છે કે તમે દરેક ફિલ્મને એક ચાન્સ આપો, એમને જોવા જાઓ, તમને જે લાગ્યું એ લોકો સુધી પહોંચાડો. સારી ફિલ્મો બનશે, લોકો સુધી પહોંચશે તો જ કદાચ હજી ઘણી બધી સફર કાપી. Jiva.